નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબ ચેનલ કોમર્સ લિંકમાં સ્વાગત કરીએ છીએ મેનેજમેન્ટ આ ચેપ્ટરની અંદર આપણે બજાર પ્રક્રિયાનો અર્થ તેમના કાર્યો બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત બજાર પ્રક્રિયાને લગતી અલગ અલગ વિચારધારા વિભાવનાઓ ત્યારબાદ

તો એ વિડીયોને લગતી લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું આજે આપણે આગળ વધીએ પ્લેસ એટલે કે વિતરણ વ્યવસ્થા તરફ શરૂ કરીએ તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે મતલબ કે આપણે ગ્રાહકો સુધી પહોંચવાનું છે બરાબર છે ગ્રાહક આપણા સુધી નહીં પહોંચે જો તમે ગ્રાહક સુધી નહીં પહોંચો તો તમારા હરીફો પહોંચી જશે બરોબર છે ગ્રાહકને સરળ થાય એ વસ્તુ ગ્રાહક સરળશે એટલે કે તૈયાર થયેલો આપણો તૈયાર માલ જે વેચવા માંગીએ છીએ કંપની તરીકે આપણે ગ્રાહકો સુધી પહોંચવું પડશે એટલે કે ગ્રાહકોની નજીકની દુકાન સુધી એને જ્યારે જોઈએ તે સમય દરમિયાન મળી જવું જોઈએ એટલે કે માલનું સાતત્ય રહેવું જોઈએ કે અમુક સમય દરમિયાન જ માલ મળે અમુક સમય દરમિયાન શોર્ટેજ હોય એવું નહીં ચાલે જેટલો જોઈએ તેટલા પ્રમાણમાં મળી રહે આ વ્યવસ્થાને જ વિતરણ વ્યવસ્થા કહે છે વિતરણ વ્યવસ્થા કરતી હશે તો જ વ્યવસ્થિત ગ્રાહક સુધી માલ પહોંચાડી શકાશે જ્યારે પેદાશને વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં ફેલાયેલો હોય ત્યારે વિતરણ વ્યવસ્થાનો ખૂબ જ મહત્વનો ભાગ છે મતલબ કે પેદાશ આપણી વસ્તુ છે એમના ગ્રાહકો વિશાળ પ્રમાણમાં હોય મતલબ કે માનો કે કોઈ એક કંપની આખા ભારતમાં વેચાણ કરે છે બરોબર છે તો આખા ભારતમાં દરેક નાની દુકાનદાર સુધી એમનો માલ પહોંચે તો એના માટેની વિતરણ વ્યવસ્થા બહુ સારી રીતે કાર્ય કરતી હોવી જોઈએ અથવા તો જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ભૌગોલિક વિસ્તારો એટલે કે સ્થળો તો એક જ જગ્યાએ નહીં પરંતુ અલગ અલગ ઘણા બધા જગ્યાએ તમારે માલ પહોંચાડવો તો એના માટે તમારે વિતરણ વ્યવસ્થા બહુ સારી રીતે કાર્ય કરતી હોય તો તમે આ કાર્ય વ્યવસ્થિત કરી શકો ઉત્પાદક ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં આવી શકતો નથી બરોબર છે ઉત્પાદક ડાયરેક્ટ વસ્તુ વેચતો નથી કારણ કે ઉત્પાદક એક છે જ્યારે ગ્રાહકો ઘણા બધા કરોડોની સંખ્યામાં હોઈ શકે પરંતુ જુદા જુદા મધ્યસ્થીઓ દ્વારા ઉત્પાદક ગ્રાહકોને મળી શકે છે એટલે આખી આ એક ચેન છે જે તમે અગિયારમાં જથ્થાબંધ વેપારવાળી કડી ભણા કે કંપની છે જથ્થાબંધ વેપારીને માલ વેચશે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલ વેચશે અને છૂટક વેપારીથી ગ્રાહકો સુધી માલ પહોંચશે જેમ કે દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે કે કારનું ઉત્પાદન કરતી કોઈ કંપની સમગ્ર ભારતમાં તેમાં વિતરકોની નિમણૂક કરે

પહેલા તો તમારી વસ્તુ કેવા પ્રકારની છે કઈ પ્રકારની તમે વસ્તુનું ઉત્પાદન કરો છો તમારા ગ્રાહકોની સંખ્યા શું છે વધારે ગ્રાહકો હોય તો આપણને એ રીતના વ્યવસ્થા કરવામાં અંદાજ આવશે બરાબર છે તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને વિતરણ વ્યવસ્થા તૈયાર કરવામાં આવતી હોય છે આમાં ઓછામાં ઓછી સંખ્યા ઓછામાં ઓછી પડતરમાં વપરાશકાર અને વેપારીને માલ મળી જાય તેવી તકેદારી રાખવામાં આવે છે મતલબ કે આમાં ખર્ચો તો લાગવાનો જ છે કે કંપનીથી કોઈ ચોક્કસ વિસ્તારની દુકાન સુધી માલ પહોંચાડવા દરમિયાન જે કઈ ટ્રાન્સપોર્ટેશન લાગે અન્ય ખર્ચા લાગે બરોબર તો આ વિતરણ વ્યવસ્થામાં ખર્ચો તો લાગે છે આ ઓછામાં ઓછો લાગે જોવાનું કારણ કે જેટલો વધારે ખર્ચો લાગશે એટલી જ વસ્તુ વધારે મોંઘી બનશે કારણ કે આપણે સેમાંથી વસૂલ કરવાના વસ્તુની કિંમતમાંથી જ આ કાર્યમાં માલની હેરફેર અને માલના સંગ્રહના કાર્યોનો સમાવેશ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની હેરફેર સંગ્રહ પણ કરવો પડશે કારણ કે સ્ટોક સાચવાનો છે આ ઉપરાંત વિતરકો બજારની મહત્વની માહિતી ઉત્પાદકો સુધી પહોંચાડે છે એટલે માર્કેટમાં ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર આવ્યો ગ્રાહકોની ચોક્કસ પ્રકારની વસ્તુ લેવાની બંધ કરી દીધી ગ્રાહકોને કોઈ પ્રોડક્ટ પ્રત્યે કમ્પ્લેન છે ફરિયાદ છે આ બધી માહિતી ડાયરેક્ટ કંપનીને ઘણી વખત ન મળતી હોય છે તો કોની દ્વારા મળે એમના ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા મળે કે ડિસ્ટ્રીબ્યુટરોને ખબર પડે કે ગ્રાહકો આ પ્રકારની વસ્તુ નથી પસંદ કરતા એટલે એના દ્વારા એ આખી ચેન છે જે વાત થઈ કે એ કોની સાથે જોડાયેલી છે ઉત્પાદકો સાથે એટલે આ રીતે ઉત્પાદકોને વ્યવસ્થિત માહિતી મળી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી શકે આભાર ધન્યવાદ